નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો, મિત્રો, હવે હવે અત્યાર અત્યાર સુધી સુધી આપણે આપણે છ છ ફંક્શન ફંક્શન તો તો જોઈ જોઈ લીધા. લીધા. હવે હવે એના એના પછીનું પછીનું જે જે ફંક્શન ફંક્શન છે છે બાળકો, બાળકો, એ એ ફંક્શન ફંક્શન પસંદગીના પસંદગીના અર્થમાં અર્થમાં વિકલ્પ વિકલ્પ દર્શાવવા દર્શાવવા માટે માટે વપરાતું વપરાતું હોય હોય છે. છે. જેમ જેમ કે કે ટોકિંગ ટોકિંગ અબાઉટ અબાઉટ અલ્ટરનેટિવ, અલ્ટરનેટિવ, અલ્ટરનેટિવ અલ્ટરનેટિવ એટલે એટલે બાળકો બાળકો વિકલ્પ વિકલ્પ દર્શાવો દર્શાવો કે કે તમને તમને આમાંથી આમાંથી કઈ કઈ વસ્તુ વસ્તુ પસંદ પસંદ છે. છે. બે બે વસ્તુની વસ્તુની પસંદગી પસંદગી ન ન થઈ થઈ શકે, શકે, માત્ર માત્ર એક એક જ જ વસ્તુ વસ્તુ પસંદ પસંદ થઈ થઈ શકે, શકે, અથવા અથવા બેમાંથી બેમાંથી કોઈ કોઈ પણ પણ વસ્તુ વસ્તુ તમને તમને પસંદ પસંદ નથી નથી એવું એવું દર્શાઈ દર્શાઈ શકાય શકાય છે. છે. આ આ ફંક્શનનો ફંક્શનનો ઉપયોગ ઉપયોગ વિકલ્પ વિકલ્પ દર્શાવવા દર્શાવવા માટે માટે છે. છે. જેમ જેમ કે કે આપણે આપણે ઘણી ઘણી વખત વખત કહેતા કહેતા હોઈએ હોઈએ છીએ છીએ કે કે હું હું બસ બસ દ્વારા દ્વારા અથવા અથવા કારમાં કારમાં જઈશ, જઈશ, હું હું પિઝા પિઝા અથવા અથવા પાણીપુરી પાણીપુરી ખાઈશ, ખાઈશ, અમે અમે અંબાજી અંબાજી અથવા અથવા આબુ આબુ જઈશું. જઈશું. તો તો બે બે વસ્તુનો વસ્તુનો ઉપયોગ ઉપયોગ નથી નથી કરી કરી શકતા, શકતા, માત્ર 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 તમે તમે એક એક જ જ વસ્તુનો વસ્તુનો ઉપયોગ ઉપયોગ કરી કરી શકો શકો છો. છો. દેટ દેટ મીન્સ મીન્સ ઇટ ઇટ ઇઝ ઇઝ અ અ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવનો અલ્ટરનેટિવનો મતલબ મતલબ થાય થાય છે છે વિકલ્પ વિકલ્પ દર્શાવો. દર્શાવો. એના એના કીવર્ડ્સ કીવર્ડ્સ છે છે ઈધર ઈધર ઓર, ઓર, બીજો બીજો શબ્દ શબ્દ છે છે નીધર નીધર નોર નોર અને અને ત્રીજો ત્રીજો એક એક જ જ શબ્દ શબ્દ છે છે ઓર. ઓર. બરાબર બરાબર છે. છે. ઈધર ઈધર ઓર ઓર બેમાંથી બેમાંથી એક એક વસ્તુની વસ્તુની પસંદગી પસંદગી દર્શાવે, દર્શાવે, ઓર ઓર પણ પણ બેમાંથી બેમાંથી એક એક વસ્તુની વસ્તુની પસંદગી પસંદગી દર્શાવે. દર્શાવે. બંનેનો બંનેનો મતલબ મતલબ થાય થાય છે છે કે કે આ આ અથવા અથવા પેલું. પેલું. પણ પણ નીધર નીધર નોરનો નોરનો મતલબ મતલબ થાય થાય છે છે બેમાંથી બેમાંથી એક એક પણ પણ વસ્તુ વસ્તુ તમને તમને પસંદ પસંદ નથી, નથી, એક એક પણ પણ વસ્તુ વસ્તુ તમને તમને ઉપયોગમાં ઉપયોગમાં લેવાના લેવાના નથી. નથી. એટલે એટલે આ આ પણ પણ નહીં નહીં અથવા અથવા પેલું પેલું પણ પણ નહીં. નહીં. જવાબ જવાબ લખવો લખવો સહેલો સહેલો છે. છે. ઈધર ઈધર ઓરમાં ઓરમાં કંઈ કંઈ નથી નથી કરવાનું. કરવાનું. જે જે પહેલો પહેલો વિકલ્પ વિકલ્પ હોય હોય વચ્ચે વચ્ચે ત્રણ ત્રણ ટપકા ટપકા આપ્યા આપ્યા એમાં એમાં મૂકવાનો મૂકવાનો અને અને બીજો બીજો વિકલ્પ વિકલ્પ ઓરની ઓરની પાછળ પાછળ મૂકવાનો. મૂકવાનો. નીધર નીધર નોરમાં નોરમાં પણ પણ સેમ. સેમ. પહેલો પહેલો વિકલ્પ વિકલ્પ છે છે નીધર નીધર અને અને નોરની નોરની વચ્ચે વચ્ચે મૂકવાનો મૂકવાનો અને અને બીજો બીજો વિકલ્પ વિકલ્પ છે છે નોરની નોરની પાછળ પાછળ મૂકવાનો. મૂકવાનો. અને અને ઓરની ઓરની અંદર અંદર ઓર ઓર વચ્ચે વચ્ચે અને અને બંને બંને વિકલ્પ વિકલ્પ આસપાસ આસપાસ મૂકી મૂકી દેવાના. દેવાના. જેમ જેમ કે કે જુઓ જુઓ પહેલું પહેલું સેન્ટેન્સ. સેન્ટેન્સ. વોટ વોટ વુડ વુડ યુ યુ પ્રિફર? પ્રિફર? તમને તમને શું શું પસંદ પસંદ છે? છે? બરાબર બરાબર છે. છે. વોટ વોટ વુડ વુડ યુ યુ પ્રિફર? પ્રિફર? ધીસ ધીસ ઇઝ ઇઝ અ અ ક્વેશ્ચન. ક્વેશ્ચન. આ આ પ્રશ્ન પ્રશ્ન છે. છે. અને અને પછી પછી સામે સામે ઓપ્શન ઓપ્શન પણ પણ આપેલા આપેલા છે. છે. એપલ્સ એપલ્સ ઓર ઓર ગ્રેપ્સ. ગ્રેપ્સ. તમને તમને શું શું પસંદ પસંદ છે? છે? સફરજન સફરજન કે કે દ્રાક્ષ? દ્રાક્ષ? તમે તમે તમારા તમારા ઘરે ઘરે કોઈ કોઈ મહેમાન મહેમાન આવ્યા આવ્યા તો તો તમે તમે પૂછતા પૂછતા નથી નથી શું શું તમે તમે શું શું લેશો, લેશો, ઠંડુ ઠંડુ લેશો લેશો કે કે ગરમ ગરમ લેશો? લેશો? બરાબર બરાબર છે. છે. તો તો કોઈ કોઈ પણ પણ માણસ માણસ બે બે વસ્તુ વસ્તુ તો તો પસંદ પસંદ કરવાનો કરવાનો નથી, નથી, એટલે એટલે તમે તમે ઓપ્શન ઓપ્શન આપો આપો છો. છો. ઠંડુ ઠંડુ લેશો લેશો કે કે ઠંડુ ઠંડુ કરો કરો કે કે ગરમ ગરમ કરો કરો ગરમ? ગરમ? એટલે એટલે દેટ દેટ મીન્સ મીન્સ કે કે તમે તમે વોટ વોટ વુડ વુડ યુ યુ લાઈક લાઈક ટુ ટુ ડ્રિંક? ડ્રિંક? હોટ હોટ ઓર ઓર કોલ્ડ? કોલ્ડ? ઈધર ઈધર હોટ હોટ ઓર ઓર કોલ્ડ? કોલ્ડ? બરાબર બરાબર છે. છે. બે બે રીતે રીતે તમે તમે દર્શાવી દર્શાવી શકો શકો કેમ કેમ કે કે આમાંથી આમાંથી એક એક વ્યક્તિને વ્યક્તિને પસંદ પસંદ કરવાની કરવાની છે છે કોઈ કોઈ એક એક વિકલ્પ. વિકલ્પ. એટલે એટલે ઈધર ઈધર ઓર ઓર અથવા અથવા એકલા એકલા ઓરનો ઓરનો ઉપયોગ ઉપયોગ કરી કરી શકાય. શકાય. જો જો બીજું બીજું સેન્ટેન્સ. સેન્ટેન્સ. સીટ સીટ હિયર હિયર ઓર ઓર લીવ લીવ ધ ધ ક્લાસરૂમ? ક્લાસરૂમ? ક્યારેક ક્યારેક નહીંતરના નહીંતરના અર્થની અર્થની અંદર અંદર પણ પણ એક એક બીજા બીજા અર્થમાં અર્થમાં ઓર ઓર વપરાય વપરાય છે. છે. તો તો એ એ પણ પણ યાદ યાદ રાખવું. રાખવું. અહીંયા અહીંયા બેસો બેસો અથવા અથવા ક્લાસ ક્લાસ છોડી છોડી દો. દો. બરાબર બરાબર છે. છે. એટલે એટલે ક્લાસમાંથી ક્લાસમાંથી નીકળી નીકળી જાઓ. જાઓ. તો તો અથવાના અથવાના અર્થની અર્થની અંદર અંદર આ આ રીતે રીતે ચેતવણી ચેતવણી કે કે સૂચના સૂચના આપવા આપવા માટે માટે પણ પણ ઓરનો ઓરનો ઉપયોગ ઉપયોગ થઈ થઈ શકે શકે છે. છે. એટલે એટલે એક એક એક્સ્ટ્રા એક્સ્ટ્રા મિનિંગ મિનિંગ યાદ યાદ રાખજો. રાખજો. આઈ આઈ વિલ વિલ ગો ગો ટુ ટુ સ્કૂલ સ્કૂલ ઓર ઓર ટુ ટુ હોસ્પિટલ? હોસ્પિટલ? હું હું સ્કૂલમાં સ્કૂલમાં જઈશ જઈશ અથવા અથવા હોસ્પિટલમાં હોસ્પિટલમાં જઈશ? જઈશ? દેટ દેટ મીન્સ મીન્સ તમે તમે એક એક જ જ ઓપ્શન ઓપ્શન પસંદ પસંદ કરી કરી શકો શકો છો. છો. સ્કૂલમાં સ્કૂલમાં જશો જશો અથવા અથવા હોસ્પિટલમાં હોસ્પિટલમાં જશો. જશો. હવે હવે આ આ સેન્ટેન્સની સેન્ટેન્સની અંદર અંદર તમારે તમારે ઈધર ઈધર ઓરનો ઓરનો ઉપયોગ ઉપયોગ કરવો કરવો હોય હોય તો તો કેવી કેવી રીતે રીતે કરાય કરાય છે? છે? આઈ આઈ વિલ વિલ ગો ગો ઈધર ઈધર ટુ ટુ સ્કૂલ સ્કૂલ ઓર ઓર ટુ ટુ હોસ્પિટલ? હોસ્પિટલ? બરાબર. બરાબર. એમ એમ પણ પણ લખી લખી શકાય. શકાય. જેમ જેમ કે કે જો જો મનીષા મનીષા વુડ વુડ ટેક ટેક ઈધર ઈધર ટી ટી ઓર ઓર કોફી? કોફી? મનીષા મનીષા લેશે? લેશે? લેશે લેશે એટલે એટલે કે કે પીવામાં પીવામાં ઉપયોગ ઉપયોગ કરશે? કરશે? ચા ચા પીશે પીશે અથવા અથવા કોફી કોફી પીશે? પીશે? તો તો ઈધર ઈધર ઓરનો ઓરનો ઉપયોગ ઉપયોગ આ આ રીતે રીતે કરી કરી શકાય. શકાય. બીજું, બીજું, આ આ વસ્તુના વસ્તુના અથવા અથવા સ્થળના સ્થળના વિકલ્પ વિકલ્પ માટેની માટેની પસંદગી પસંદગી હતી. હતી. ક્યારેક ક્યારેક કરતા કરતા પણ પણ વિકલ્પ વિકલ્પ દર્શાવી દર્શાવી શકાય. શકાય. જેમ જેમ કે કે ઈધર ઈધર આઈ, આઈ, હું હું અથવા અથવા માય માય બ્રધર બ્રધર અથવા અથવા મારો મારો ભાઈ ભાઈ વિલકમ? વિલકમ? એટલે એટલે હું હું આવીશ આવીશ અથવા અથવા મારો મારો ભાઈ ભાઈ આવશે? આવશે? એમ એમ ઈધર ઈધર આઈ આઈ ઓર ઓર માય માય બ્રધર બ્રધર વિલકમ? વિલકમ? એ એ રીતે રીતે પણ પણ દર્શાવી દર્શાવી શકાય. શકાય. નીધર નીધર નોરના નોરના
સો લખતી વખતે યાદ રાખવાનું કે કયા શબ્દો વૈકલ્પિક અર્થ દર્શાવે છે, એટલે બે વિકલ્પો છે અને કઈ જગ્યાએ એને મૂકવા. સિલેક્ટ કરવાનું હોય જ્યારે વૈકલ્પિક પ્રશ્ન, એમાંથી પસંદગી કરવાની હશે તો વાંધો નથી. ચાર ઓપ્શન આપેલા હોય એમાં આ શબ્દોને શોધવાના, એક જ ઓપ્શન ની અંદર આ બધા શબ્દો હશે એ ઓપ્શન ટિક કરી દેવાનો. બટ જેન વેન યુ આર રાઇટિંગ ઇનકમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તમે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં લખી રહ્યા છો અલ્ટરનેટિવ્સમાં, તો તમારે એ બે વિકલ્પો શોધીને બે પ્રોપર જગ્યાએ મૂકવાના રહેશે. ઓકે, સો ધીસ ઇઝ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, આ ફંક્શન ટુ ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, અને એની તમને સમજણ આપી દીધી. આશા રાખું છું કે તમને એની અંદર પૂરેપૂરી સમજણ મળી ગઈ હશે. થેન્ક યુ.